नमस्कार दर्शक મિત્રો, ચુનાવ વિટનેસ ના આજના સમાચારો માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિગતવાર। पंदर ऑक्टोबर થી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે શહેરના મોટા મોટા આયોજકો શું આયોજનો કર્યા છે, સુરતીઓ માટે શું ખાસ વ્યવસ્થા કર્યા છે એ જાણવાનો પ્રયાસ ચેનલ આઈ વિટનેસ ટીમે કર્યો હતો। आ सारे ज आ वर्षे नवरात्रिमां शुं नवुं छे ए पण आयोजके जणाव्युं हतुं। आ वर्षे डॉमने डिझाइन, पार्किंगनी सुविधा, साउंड सिस्टम पर वधारे काम कर्या छे जेथी खेलैयाओनी मजा न बगड़े। सुरत प्रख्यात जी 9 ग्रुपे महावीर युनिवर्सिटीनी सामेना ग्राउंड पर ज एसी डॉममां गरबानुं आयोजन करी दीधुं छे, जेमां 25,000 लोको रमी शकशे। बॉलीवुड प्लेबेक सिंगर कीर्ति साठिया, प्रियंका वैद, उर्वशी पटेल, मौलिक भाई, आदित्यदान घड़वी, अंकिता ब्रह्मे खेलैयाओने जमावशे। गरबा ग्राउंड करता मोटू ग्राउंड पार्किंग माटे रखायो छे। आ साथे सेल्फी पॉइंट, यूनिक डॉम डिजाइन, बेस्ट साउंड सिस्टम ने मजा पण लोको माणशे। तो मित्रों तमने एवुं कहेवाय के आ पाछळना दृश्यो जोईने तमने शुं ख्याल आवी रह्यो छे, अथवा तो जो तमने एवुं पूछिए के मन मोर बनी थनगाट करे आ गीत वागे तो तमने केवो अनुभव थशे, तमे समजी ज गया छो के अमे शुं कही रह्या छे। जी हाँ, बस थोड़ाक ज दिवसोमां नवरात्रि शुरू थवानी छे त्यारे माँ जगदंबाना आ अवसरने मन मोही ले एनो आकार आपवा माटे घणा बधा प्रयत्नो थई रह्या छे। खास करीने ज्यारे सुरत शहेरनी वात आवे तो सुरतना लोको तो मोजीला अने नवरात्रि त्यौहारने पोताना धामधूमपूर्वक उजवामां मानता होय छे। आजे आपणे आवी ज एक खास व्यवस्थाना भाग रूपे जे तैयारीओ थई रही छे ए विषय पर जाणवा आव्या छे। आपणी साथे छे अहींया आयोजको, શું છે એમની આ તૈયારીઓ, કઈ રીતે તેઓ સુરતીઓને પોતાના તાલ પર નચાવવા માટેની જે તૈયારીઓ કરી રહ્યા છે, કેવી છે તૈયારીઓ, શું આયોજનો છે, શું વિશેષતા છે, એમની પાસેથી જાણીશું। જી, તમારું નામ? હિરેન કાકડિયા, G9 ઇવેન્ટ। ઘણી બધી તમે અત્યારે જે જોઈ રહ્યા છો, અલગ અલગ જાતના ડોમ બની રહ્યા છે 1,60,000 સ્ક્વેર ફીટમાં, એટલે કે દુનિયાનો સૌથી મોટી જગ્યા અને મોટો સેન્ટ્રલી એસી ડોમ બની રહ્યો છે। અને એની અંદર અત્યારે જે પણ લેટેસ્ટ કલ્ચરને જે ડેકોર, પ્રોપ, સેલ્ફી ડિઝાઇન જોઈએ એ તમે જોઈ રહ્યા છો કે અત્યારે બધું ઓલરેડી બની રહ્યું છે અને ચાલુ છે। અને અમે આ વખતે નવું વોટર બોડી અને એ બધું ઘણી બધી વસ્તુઓ અંદર ઇનપુટ કરી છે। હિરેનભાઈ, અત્યાર સુધી અમે તમને જોતા હતા કે તમે સરથાણા જે ડોમ છે ત્યાં તમારી તૈયારી હતી, આ વખતે તમે અહીંયા સ્વિચ કર્યું છે, એ વિષય પર કંઈક ધ્યાન આપશો? સરથાણા 10 વર્ષ મેં જ આયોજન કર્યું છે અને હવે સરથાણા મને નાનું પડે છે। લોકોને સ્પેસ જોઈએ છે, ફેસિલિટી જોઈએ છે, સેગમેન્ટ જોઈએ છે, ડેકોર જોઈએ છે, જે બધી વસ્તુઓ ત્યાં પોસિબલ નહીં હતી, એના માટે અમે પોતાનું અત્યારે જર્મન હેંગર ડોમ નાખી રહ્યા છીએ અને એની અંદર એ બધી જ વસ્તુઓ અને લોકો ઇઝીલી એપ્રોચ આવી જઈ શકે, એ લોકોને અસુવિધા નહીં થાય, સ્પેસ સારી મળે, સફિશિયન્ટ એ લોકો હરીફરી શકે, રમી શકે, એ પ્રમાણેનું અમે આખું આયોજન કર્યું છે। હિરેનભાઈ, આ વિષય પર તમને એવું પણ પૂછવાનું કે ઘણી વાર આપણે દર વર્ષે જોઈએ છે તેમ જે ખેલૈયાઓ છે એ લોકોનો ઉત્સાહ વધ્યા જ કરે છે, પબ્લિક વધે છે, હવે ઘણી વાર એવું થાય કે ખેલૈયાઓ તો ખેલવા આવશે પરંતુ એમની સાથે તેમના પરિવારજનો, મિત્ર વર્તુળ પણ આવતું હોય છે, કેટલા લોકોનો અહીંયા સમાવેશ થઈ શકશે, કઈ રીતે સગવડભર્યું તમે વાતાવરણ ઊભું કર્યું છે? આના માટે થઈને જ અમે બહાર આવ્યા છીએ, કારણ કે સરસાની અંદર એક ખીચડો થઈ જતો હતો, ઓવરક્રાઉડ થઈ જતો હતો, લોકોને બેસવાની જગ્યા મળતી તો રમવાની નહીં મળતી, અમારી પણ મજબૂરી હતી કે એ સમયે એનાથી એક્સપાન્ડ કે સારી વસ્તુ અમે આપી નહીં શકતા હતા। હવે આ જર્મન ડોમ આવ્યા પછી એ બધી વસ્તુઓ પોસિબલ છે અને આ વખતે અમે એટલા માટે જ આ જર્મન ડોમ બનાવી રહ્યા છીએ કે 10,000 લોકો બેસે અને 15,000 લોકો એને બેસીને જોઈ શકે, એ જ પ્રમાણેનું આખું આયોજન 25,000 માણસ આરામથી આવ જા કરી શકે, રમી શકે, જોઈ શકે, બેસી શકે, એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ અમે પૂરી પાડી। હવે આપણે નવરાત્રિની સાથે સાથે કહેવાય ને કે આપણે આપણું હેલ્થનું પણ ખૂબ કાળજી રાખવી પડે છે, આપણે જોઈએ છીએ તેમ હમણાં યુવાનો, યુવતીઓને હાર્ટ એટેકની સમસ્યાઓ થઈ રહી છે, ખાસ કરી જ્યારે નવરાત્રિ એ લોકો અહીંયા સેલિબ્રેટ કરશે અને આવો કોઈ પ્રશ્ન ઉપજશે અથવા તો માની લો કે એન્ઝાયટી જેવું પણ થાય, તો આ પ્રસંગે આપ કઈ રીતે તૈયારી બતાવો છો? હું તો આ વર્ષે પ્રશ્ન આ સાંભળી રહ્યો છું, પણ હું 5 વર્ષ અગાઉથી આ બધું પ્લાનિંગ ઓલરેડી કરતો જ આવું છું અને મારે ત્યાં હોય જ છે, અમારે ત્યાં ડૉક્ટરોની ટીમ, આઈસીયુ સાથેની એમ્બ્યુલન્સ, જીવન જરૂરિયાતની દવાઓ એ પણ ફ્રી, જેમ કે કોઈને શુગર, બીપી, નોર્મલ પ્રોબ્લેમ હોય અને રોજની જે દવાઓ લેવી પડતી હોય અને ભૂલમાં અહીંયા ઉતાવળમાં આવી ગયા ને લેવાની રહી ગઈ તો એ દવાઓ અમે અહીંયા વિનામૂલ્યે આપી દઈએ। એ સિવાય તાવ, ઝાડા ઉલટી, માથું દુઃખ એવી નોર્મલ કે ભાઈ અહીંયા 5-7 કલાક માણસ રહેવાનું છે તો એને એ સફર નહીં કરવું પડે, એની તમામ વ્યવસ્થાઓ આજે નહીં અમે 5 વર્ષથી કરીએ છીએ, હવે આ વર્ષથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે, અમે તો બહુ વર્ષોથી પ્રી પ્લાન ચાલીએ છીએ। પ્લસ સફોકેશન નહીં થાય એના માટે છે ને એસી આ વખતે
1400 ટનનું એસી રાખવામાં આવ્યું છે, એટલે એવી તકલીફ નહીં પડે. સેમ ટાઈમ બંને ડોમ જે છે તેની અંદર એર કુલર રાખ્યા છે, જેનાથી એ લોકોને પ્રોબ્લેમ નહીં થાય. એક્ઝોસ્ટની સુવિધા રાખી છે બંને ડોમમાં, જ્યાંથી એ લોકોને સફોકેશનનો પ્રોબ્લેમ નહીં થઈ શકે. તો આ વાતની આ વખતની જે તડામાર તૈયારીઓ છે તે થઈ જ ગઈ છે. અને જો તમે પણ નવરાત્રિ ખેલવા માટે ઉત્સુક છો તો તમે પણ અહીંયા આવી શકો છો. કેમેરામેન સતીશ પાટીલ સાથે હું દ્રશ્ય નાયક, ચેનલ આઈ વિટનેસ.